વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો પાર્ટ બે ખીજડીએ તેકરે એના ભાગ એકમાં આપણે જોયું કે ભોજો એ હિરણના હેટવાસમાં એટલે કે એના પાસેના વિસ્તારમાં એક તરબૂચનો વાડો કરે છે અને શિયાળો હોવાને કારણે ઠંડી વધુ પડતી હોવાને કારણે એક નાનો એવો કૂબો બનાવે છે અને પોતાના જે નાગાપુગા બાળકો છે એના માટે કેવી રીતે કાપડ મેળવું અને ભૂતકાળમાં જે સીમ ચોરીને રવાડે ચડેલો એ ચોરી કરવાના મનસુબા સાથે એ માઢ્યા ની હાથ સુધી એટલે કે દુકાન સુધી પોતાના મનચક્ષુ માંડે છે ચોરી કરવાનો વિચાર કરે છે અને પછી એ ભોજા જેવો ભડ માણસ એટલે કે એકદમ બહાદુર માણસ પણ સમસમીને બેસી રહે છે ત્યાં સુધી આપણે જોયેલું હવે પાઠને આગળ જોઈશું પણ આ ચિત્રની સાથે સાથ બીજું એક ચિત્ર પરાણે આવી ઉપસ્થું હતું એને ચોરી કરવાનો વિચાર તો થઈ ગયો પણ બીજું એક ચિત્ર પરાણે એટલે કે કામ વગરનું એની સામે આવીને ઊભું રહેતું હતું ગામના શકમંડ શખ્સોની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીએ પસાયે તો ભોજાને ઢોર માર મારી રહ્યા છે ગામના જે શકમન એટલે કે શંકાશીલ હોય એ શખ્સ એટલે કે માણસો એ બોજાને ઢોળ માર મારી રહ્યા હોય એવું ચિત્રની સામે ઊભું થાય છે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે ગુનાની પરાણે જે ગુનો કર્યો નથી તે છતાં તેની કબૂલાત કરાવવા એને ઝાડની ડાળીએ બાંધેલો છે અને નીચે પાછો ટાપ કર્યો છે મુદ્દા માલનો પટ્ટો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે અને જે મુદ્દા માલ એટલે કે જે ખાસ મહત્વનો માલ છે એ ક્યાં સંતાડ્યો છે એને ક્યાં દાતી દીધો છે એ બતાવવા માટે એને ગોવાળિયાની જેમ આમથી તેમ ફેળવે છે અને એની ઉપર લાકડીઓની તાળા પીઠ એટલે કે લાકડીઓથી સતત માર મારી રહ્યા હોય છે એવું ચિત્ર પરાણે ઉપસ્થિત હોય છે ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવો ઢોર માર માળાથી નહીં વેઠાય અને તે વિચારે છે કે આવી ઉતરતી અવસ્થાએ મારાથી આવો માર સહન થાય નહીં ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું અને બોજાએ જોખમ વહોરવાનું માંડી વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ બોજા સમાજ આવી ઊભો હતો અને એને કાપડ ચોડવું જ ન પડે એવો સુભગ એટલે કે સુંદર સંયોગ એટલે કે સારો પ્રસંગ એની સામે આવીને ઊભો થયો ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાંટવા માટે થતો હતો ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાંટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ ન હતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોટકામ એકલે હાથે થઈ શકતું એની જમીન કેવી બહુ કઠણ ન હતી એટલે નાનકડી કોષ વડે પણ એનું ખોટકામ એકલે હાથે પણ થઈ શકતું હતું ગામને પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો અને ગામના જે પોસ્ટ માસ્તર છે એના ઘરે સાંજના સમયે એક છોકરાનો એક દીકરાનો જન્મ થયો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો અને કોઈ એમ કહેતું હતું કે છોકરો એ મરેલો જ જન્મ્યો હતો કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો અને કોઈ કહે કે જન્મ્યા પછી મરી ગયો ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો અને એમના ઘરે ઉપરા ઉપરી પુત્રીઓ જ હોવાને કારણે એમના ઘરે એક પુત્રનો જન્મ થયો પણ એમના નસીબમાં ન હતો એથી એમને ભારે આઘાત આઘાત એટલે દુઃખ લાગ્યું આ હઠભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું અને આ હઠભાગી એટલે કે જે નસીબ વગરના હતા કમ નસીબવાળો અભાગ્યો ને ત્યાં જન્મ પામીને આ બાલુડા એટલે કે બાળક મૃત્યુ પામ્યું એની પાછળ માસ્તરે સારું એવું દાન પુણ્ય કર્યું માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સાડી પેટે વીટાડ્યું અને માધવજીની હાથ એટલે કે દુકાનેથી જઈને ઊંચામાં ઓછું સારું એવું રેશમી કાપડ વેતરાવીને વેતરાવીને એટલે કે કપાવીને એ બાળકને એને પર સારી રીતે વિટાડ્યું અને અઢમણ મીઠાની ઘાસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા અડમણ મણ એટલે વીસ કિલો અને અડમણ એટલે દસ કિલો એ મીઠાની ઘાસડી બાનીને ચાર સંબંધીઓ સાથે આ જે પોસ્ટ માસ્તર છે એ પોતાના મૃત બાળકને દાંટવા માટે ખીજડીયા ટેકરા તરફ રવાના થયા ઉઘાડા ડીલે ઠંડીમાં થરથરતો માઢા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના માળથી કાપટો ભોજો તરબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો માઢા કાપડિયાની દુકાને ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો એ તરબૂચના વાડાની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો એ જ વખતે પોસ્ટમાસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકડે આવી પહોંચ્યા અને એ જ સમયે જ્યારે આ બોજો એ તરબૂચના વાળા વચ્ચે ઊભો હતો ત્યારે જ આ પોસ્ટ એ પોતાના મૃત બાળકને દાટવા માટે ખીજડીએ ટોકડે આવી પહોંચે છે બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વિતરાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ ન હતું અને બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં રેશમી કાપડ વિતાડાયેલું હતું તે આવા જે ભોજા જેવા અવસ્ત્રા એટલે કે વસ્ત્ર વગરના હોય એની નજરથી બચી શકે એમ ન હતું બાળકને ઠીક ઠીક ઉંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવા પથ્થરો અને ધૂર વેળીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માણસમાં એક નવો પ્રકાશ ઝપકી ઉઠ્યો અને બાળકને દાટી દીધું એના ઉપર મીઠું ભભરાવી દીધું એટલે કે મીઠું નાખ્યું અને પાછો જેવા પથ્થરો ધૂર હતું એ સરખું કરી દીધું અને એ બધા પોટપોટાની રીતે જતા રહ્યા ત્યારે ભોજાના મનમાં એક વિચાર આવે છે અરે આ લુગડા તો ઘાસડા મોડે આ ટેકડાના પટમાં દટાણા છે મારી છાંટી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો અને એ વિચારે છે કે મારી સામે જ અહીંયા આ ટેકરામાં ઘણા એવા કાપડ દટાયેલા છે ફક્ત હાથ ફેરો હાથ અજમાવું એટલી વાર છે અને લુગડાનો ઢગલો કાપડનો ઢગલો થઈ જાય હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આડર ન હતી હવે એ બહુ વિચારતો નહીં સરવાળા બાદબાકી એટલે કે કરવું કે ન કરવું એવું એ વિચારતો ન હતો ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી ન હતી ડેનમાર્કનો રાજકુમાર જે દ્વિધા વૃત્તિ એટલે કે બે રીતે વિચારે એવું આ ભોજો ક્યારેય વિચારતો નહીં દ્વિઢાવૃત્તિ એટલે કે ડામાડોળ વિમાસણ મનસ્થિતિમાં હોય એવી વૃત્તિ આ ભોજામાં હતી નહીં એક ઘાને બે કટકા કરવાનું જ એનું સૂત્ર એનું જીવન સૂત્ર હતું એક ગા અને બે કટકા એ આગળ બહુ વિચારતો ન હતો રાતે અવર જવર બંધ થઈ અને સોંપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું રાતે સાવ સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો એકદમ સાવ શાંત વાતાવરણ એટલે કે ત્યાંની પરિસ્થિતિ સાવ શાંત થઈ ગઈ ત્યારે આ જીવન સૂત્ર એણે અમલમાં મૂક્યું કયું જીવન સૂત્ર એક ઘા અને બે કટકા કૂબામાંથી કોડાળી અને પાવડો લઈને એ સરસડા ટેકડા ઉપર ચડી ગયો અને કૂબામાંથી કાપ કોડાળી અને પાવડો લઈને એ સળસડાટ પેલા ટેકરા ઉપર ચડી ગયો ખાટર પાડવાના લાંબા મુહાવરાને પરિણામે શિફતપૂર્વક ખોટકામ કરવાનું તો બોજા માટે સાવ સહેલું હતું ખાટર પાડવું એટલે કે ચોરી કરવાના લાંબો મહાવરો હોવાને કારણે શિફતપૂર્વક એટલે કે સરળતાથી એણે ખોટકામ શરૂ કરી દીધું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરદાયા વિના સરકાવી લેવા ખાટર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોડી રહ્યો હતો અને કપડું જણા પણ ફાટે નહીં કે ખરદાયા વગર એ બહાર આવે એ માટે એ સાવચેતીથી આ કબર ખોડી રહ્યો હતો વળી પથ્થર જોડે કોડાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી અને બીજી બાજુ પથ્થર સાથે જો કોડાળી અથડાય અને એનો અવાજ જો દૂર સુધી જાય તો એની ચોરી કરવાનું બધા ગામ લોકોને ખબર પડી જાય એટલે એ સાવ ધીરજપૂર્વક આ જે ખોટકામ હતું તે કરી રહ્યો હતો